થરાદ બેઠક પર ભાજપનો દબદબો છે એટલે કે ભાજપની જીતનો ભરોસો છે. જો કે આટલા વર્ષોથી ભાજપની સત્તા હોવી તે સબળું પાસું હોવાની સાથે સત્તા વિરોધી લહેરની ભીતિ પણ છે. ત્યારે ભાજપના ઉમેદવાર જીવરાજ પટેલ પાસેથી જાણે કે તેમણે જીત માટે શું બનાવી છે રણનીતિ. ગુજરાતમાં પેટા ચૂંટણી યોજાનાર 6 વિધાનસભાની એક વિધાનસભા એટલે થરાદ, અને આપણે સીધી વાત કરીશું ભાજપના થરાદના ઉમેદવાર જીવરાજભાઈ પટેલ સાથે. જીવરાજભાઈ વર્ષો સુધી કાર્યકર્તા રહ્યા અને કાર્યકર્તા બાદ સીધી ધારાસભ્યના ઉમેદવાર તરીકે ભાજપે આપની પસંદગી કરી છે, શું કહેશો? આ ભારતીય જનતા પાર્ટી એ કાર્યકરોની પાર્ટી છે, ભારતીય જનતા પાર્ટી કોઈ નેતાઓની પાર્ટી નથી. અને હું કાર્ય કરતો હતો એ વખતે મેં કોઈ પ્રતિ અપેક્ષા નથી, કર્મ એ જ મારો ધર્મ એ રીતે લોકોની વચ્ચે થઈ પાર્ટીના ભેદ ઉપર સાથે રાખી અને ગુજરાત સરકાર જે કાર્યો કરી રહી છે, દિલ્હીની સરકારે યોજના બનાવી છે, એ યોજનાઓનો લોકો વધારે વધારે લાભ લે અને લોકોનો આરોગ્ય સચવાય, લોકોની આર્થિક ઉન્નતિ થાય એ દિશામાં અને લોકોને અંદરથી વ્યસન મુક્તિ માટે પણ હું કાર્ય કરતો રહ્યો છું. જીવરાજભાઈ, ક્યારે આપે એવું વિચાર્યું હતું, આપનું ક્યારે સ્વપ્ન હતું કે ધારાસભ્ય બનવું છે અથવા તો ચૂંટણી લડવી છે? કેમ કે જ્યારે નામોની ચર્ચા થતી હતી ત્યારે બી જીવરાજભાઈનું નામ ક્યાંય ન હતું, તો નામ કેવી રીતે મુકાયું? હવે પાર્ટીએ, આ પાર્ટી છે, કાર્યકર્તાઓની પાર્ટી છે, એની ભૂમિકામાં નામ કેવી રીતે મૂકો એની ભૂમિકા મારી પાસે નથી. થરાદની જો વાત કરીએ આપણે તો થરાદમાં ખેડૂતો ખૂબ મોટા પાયે હોય છે અને આપ પોતે ખેતી સંઘના ચેરમેન પણ છો વર્તમાનમાં, કે અહીંના ખેડૂતોને શું સમસ્યાઓ છે અને આપ જો ચૂંટાઓ છો તો આપની પાસે શું સમાધાન છે? ખેડૂતો ને અત્યારે કોંગ્રેસની સરકાર વખતે લોકો આકાશી ખેતી ઉપર નિર્ભર હતા, દુષ્કાળ પડતા હતા. એ વખતે કોંગ્રેસ તો ફક્ત તકારણ પાવડા અને દુષ્કાળના રાહતના કામો કરાવીને લોકોને સમયવૃદ્ધિ આપતી હતી. ગુજરાતની અંદર ભાજપની સરકાર આવી, મોદી સાહેબે ગુજરાતનો ધુરા સંભાળી અને ખેડૂતોની ચિંતા કરી, ગામડાઓની ચિંતા કરી, એટલી યોજનાઓ જે મૂકી છે કે એની તો કથા કરવા દો ને તો 7 દિવસનો સપ્તાહ થાય. ભાજપ સરકારે બધું કરી જ લીધું છે, તો જ્યારે હવે તમારો જો વારો આવે છે, તમે ધારાસભ્ય બનીને જાઓ છો વિધાનસભામાં, તો થરાદની એવી કઈ કામગીરી છે, કયા પ્રશ્નો છે જેનો હલ કરવાનો આપના તરફથી પ્રયાસ થશે, પહેલ થશે? થરાદનો અને થરાદ તાલુકાના તમામ ભૌગોલિક પરિસ્થિતિ, સામાજિક પરિસ્થિતિ અને તમામ રીતે હું વાકેફ છું. અત્યારે મારી સમક્ષ લોકો ફક્ત પોતે ચૂંટણી રહ્યા છે, એમને વિશ્વાસ છે કે ભાજપ તો મારું કામ કરશે, એટલે મારી સામે પ્રશ્નો ન કરતા અત્યારે તો મને મદદ કરી જાય. સામે પ્રશ્નો નહીં, થરાદના કોઈ પ્રશ્નો હોય તો એ એ કોઈ પ્રશ્નો કે જે તમારા ધ્યાનમાં હોય કે નહીં, મારો વારો આવશે ત્યારે હું મારી જનતાના આ પ્રશ્નનું સમાધાન કરીશ. અત્યારે ગુજરાત સરકાર તમામ પ્રકારનો કામગીરીઓ કરી રહી છે, એમાં જે અધૂરા કામો છે લોકો સુધી પહોંચ્યો નથી એ કામોને પૂરો કરાવી અને લોકો સુધી પહોંચવા માટે હું પ્રયત્ન કરીશ. જીત માટે કેટલા આશ્વસ્ત છો? હું અત્યારે ચૂંટણી ભાજપ લડે છે, ચૂંટણી ભાજપ જીતશે, ચૂંટણી મારા મતદારો લડે છે, મતદારો જીતશે. અને કોંગ્રેસ આપણી માટે કોઈ એક વિપક્ષ તરીકે કેટલું મજબૂત છે? અત્યારે મારી ખ્યાલ મુજબ કોંગ્રેસ ક્યાંય છે જ નહીં. અચ્છા, કોંગ્રેસ ક્યાંય છે જ નહીં, જમીન પર જ નથી. જમીન ઉપર જ નથી. અને આપ આપની જીત માટે આશ્વસ્ત છો? લોકસભાની પરિણામનું પુનરાવર્તન દેખાઈ રહ્યું છે. ધન્યવાદ અમારી સાથે વાતચીત કરવા માટે. તો આ હતા ભાજપના ઉમેદવાર જીવરાજભાઈ પટેલ. એમનું સ્પષ્ટ માનવું છે કે કોંગ્રેસ થરાદની જમીન પર ક્યાંય દેખાતી નથી અને લોકસભાના જે પરિણામો હતા તેનું પુનરાવર્તન અહીંયા થશે. કેમેરામેન જીતેન્દ્ર પટેલ સાથે કિંજલ મિશ્રા, TV9 થરાદ.